मीडिया समाज संस्कृति अने राष्ट्रों में परिवर्तन लावा सक्षम छे। आचार्य रत्न सुंदर सूरजी पाल स्थित आश्री ओमकार सूरजी आराधना भवन में पद्मभूषण विभूषित सरस्वती लब्ध प्रसाद राज प्रतिभाधक अने राष्ट्रहित चिंतक जैनाचार्य पूज्य रतन सुंदर सूरीजी महाराज अने पूज्य पन्यास प्रवर श्री पद्म दर्शन विजयजी महाराज आदि श्रवण वंदनी पावन पधरामणी थता जैन समाज तेओश्रीने आवकारवा उमटी पड़ी हतो। पूज्यश्रीनी पुनीत निशनामां प्रवचन श्रेणीनो प्रारंभ थयो छे। पूज्य आ श्री रत्न सुंदर सूरीजीए जणाव्युं हतुं के मीडिया समाज संस्कृति अने राष्ट्रमां परिवर्तन लावा सक्षम। दूधने तमे जे आपो छो तेमांथी कंईक प्राप्त थाय छे। साकरथी दूध मीઠું બનશે, મેળવણથી દૂધ દહીં બનશે। જો લીંબુનો ટીપો નાખશો તો દૂધ ફાટી જશે। સમાજને નબળું કે નિરર્થક આપશો તો સારું નહીં મળે। સમાજને પ્રભાવશાળી અને પવિત્ર બનાવવા મીડિયાએ પણ પહેલ કરવી પડશે। सत्ता शिक्षा ने संत मीडिया समग्र राष्ट्रनी शकल पलटी शके छे। अत्यारे गटरना ढांकणा खोलवानो समय नथी, पण अत्तरनी बाटलीना ढांकणा खोलवानो समय छे। पण उल्टू थई रह्यु छे। दिल्लीमां सेक्स एज्युकेशन अंगे पिटिशन दाखल करीने 3.5 वर्षनी मेहनत द्वारा सौने दिल जीतीने पूज्यश्रीए सेक्स एज्युकेशन बंद करावी हतुं। सेक्स एज्युकेशनना भयंकर पापने प्रवेश करावा पाछळ कॉन्डोम अने एड्सना व्यापारीकरणनो हेतु हतो। लग्नानी छूट 21 वर्ष हती, તેના બદલે 18 વર્ષ કરવામાં આવી, એની પાછળ મેલી મુરાદ હતી। મીડિયા એ હવા છે જે આખા વાતાવરણને બદલી નાખે। એકાદ બે વ્યક્તિના કારણે જૈન સમાજે બદનામ કરનાર સાંસદ પ્રત્યે પૂજ્યશ્રીએ હૈયાવરા ઠાલવી હતી। ઘઉંમાં કાંકરા હોય તો ઘઉંને વગોવવા તે બરાબર નથી। ફ્રન્ટ પેજ પર સારા સમાચાર જશે તો તેની અસર સારી થશે। દિલ્હીમાં મને સફળતા આપનાર માત્ર મીડિયા છે, એવું પૂજ્યશ્રીએ કહ્યું હતું। મંદિરમાં જનારા ઓછા હોય, હોટેલમાં જનારા એના કરતાં વધુ હોય, પિક્ચર જોનારા એના કરતાં વધુ હોય। આજે સમૂહ તળેટી પ્રેમી છે, શિખર પ્રેમી નથી। જોડાણ બધાને ગમતું નથી, ઢાળ મળે ત્યારે ગંગાને પણ ઊભા રહેવા અઘરુ છે। દુર્જન સજ્જન બને, સજ્જન સંગઠિત બને અને સંગઠિત સજ્જન સક્રિય બને, એવા પૂજ્યશ્રીએ આશીર્વાદ આપ્યા હતા। દાડમ જેવા નહીં, લાડવા જેવા બનો। દાડમના દાણા છૂટા પડે છે, લાડુના કણિયા જોડાયેલા રહે છે। સંતોની ઈચ્છા શક્તિ અને શાસકોની શાસક શક્તિ એક થઈ જાય તો કમાલ થઈ જાય। પૂજ્યશ્રી પાંડેસરા ભટાર સરેલાવાડી અઠવા લાઇન્સ ઉમરા થઈ પાલ 5 દિવસ સ્થિરતા કરશે। પૂજ્યશ્રીની પ્રવચન પ્રસાદી મેળવવા હજારોની સંખ્યા ઉમટી રહી છે। સરોવરમાં એક જ કાંકરી નાખીએ છીએ અને કાંકરીથી જે તરંગ પેદા થાય છે, તરંગ છેક સરોવર સુધી પહોંચી જાય છે। જ્યારે પણ સારું અથવા ખરાબ બન્યું છે ત્યારે વ્યક્તિથી જ શરૂઆત થઈ છે। એક વ્યક્તિનું પરિવર્તન થાય એ કદાચ કુટુંબનું પરિવર્તન કરી શકે, કુટુંબ સમાજનું પરિવર્તન કરે, સમાજ જ્ઞાતિનું પરિવર્તન કરે, જ્ઞાતિ ગામનું પરિવર્તન કરે, ગામ શહેરનું પરિવર્તન કરે, શહેર રાજ્યનું પરિવર્તન કરે, રાજ્ય પરિવર્તન રાષ્ટ્ર પરિવર્તન જાય અને રાષ્ટ્રનું પરિવર્તન છેક દુનિયા સુધી જાય। કોઈપણ સંતનો પ્રયાસ વ્યક્તિ પરિવર્તનનો છે। મને ઘણા પૂછે છે, મારા સાહેબ એટલા બધા પ્રવચનોથી આપને લાગે છે કે બધા બદલાઈ જશે? એ બ્રહ્મા હું છું જ નહીં, પણ મને પોતાને એમ લાગે છે કે 2-3 હજારમાંથી એકાદનું પણ પરિવર્તન થાય અને એ પરિવાર સમાજ અને દેશ જેનો આખો ઢાંચો તૂટી ગયો છે એ ઢાંચાને જો મજબૂત કરવામાં આવે તો વર્તમાનની જે સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે। સંત આખા સમાજને ફેરવી શકે છે। સમાજની એક વિશિષ્ટ કોટીની તાકાત છે, પણ સમાજની પાસે સમજ નથી। સમજ માત્ર સંતની પાસે છે અને સંત જે કંઈ પણ માર્ગદર્શન સમાજને આપશે તેનાથી ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકશે। વર્તમાનની અંદર આખી યુવા પેઢી કે જે યુવા પેઢી અત્યારે માત્ર ને માત્ર નીચલા સ્તર ઉપર જઈ રહી છે અને નીચલા સ્તર ઉપર જવા દ્વારા એના જીવનની અંદર ઘણી બધી ખાના ખરાબીઓ થઈ ચૂકી છે। એ ખાના ખરાબીઓને અટકાવવા માટે અત્યારે માત્ર ને માત્ર કોઈ ઉપાય હોય તો એ સંત શક્તિ જ કામ કરી શકશે।